નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વ્યક્તિગત લોન સહાય યોજના વિશે, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લેશું આજે વ્યક્તિગત લોન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે અને યોજના અંતર્ગત કેટલી કેવી રીતે સહાય આપવામાં આવે છે. તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે સફાઈ કામદાર છે અથવા તો સફાઈ કામદારના જે આશ્રિત બાળકો છે, તેઓને અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરવા હોય, જેમ કે મંડપ ડેકોરેશનનો વ્યવસાય છે, કોમ્પ્યુટરની દુકાન છે, ઇલેક્ટ્રિકની દુકાન છે, પશુપાલનનો વ્યવસાય છે, મીઠાઈની દુકાન છે, અનાજ દળવાની ઘંટી, કરિયાણાની દુકાન છે, વાંસકામ છે, મોબાઈલ રિપેરિંગ અથવા તો દરજીકામનો વ્યવસાય છે, સુથારી કામ, કડિયાકામનો વ્યવસાય છે, તો આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી અને પોતે તેમાં રોજગારી મેળવી શકે તે હેતુ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ આવેલું છે. તેમના તરફથી અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, કે જે યોજનાનું નામ છે વ્યક્તિગત લોન સહાય યોજના. હવે મિત્રો, આ જે વ્યક્તિગત લોન સહાય યોજના છે તે યોજના અંતર્ગત જે સફાઈ કામદાર અથવા તો સફાઈ કામદારના જે આશ્રિત બાળકો છે, તેઓને વ્યવસાય શરૂ કરવો હોય તો અહીં ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવી છે. ચર્ચા કરી લઈએ મિત્રો, કેટલું ધિરાણ મળવાપાત્ર થશે અને ધિરાણ આપવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજ લાગશે, તો વ્યાજની ટકાવારી કેટલી લાગુ પડશે તેના વિશે ચર્ચા કરીએ. તો આ યોજના અંતર્ગત મિત્રો, તેઓને વાર્ષિક 6% વ્યાજ દર સાથે વધુમાં વધુ રૂપિયા 2 લાખ સુધીનું ધિરાણ છે તે મળવાપાત્ર થશે. અહીં જે સફાઈ કામદાર અથવા તો સફાઈ કામદારના આશ્રિત બાળકો છે, તેઓ જ આ યોજનાનો લાભ મેળવી શકશે. તેઓએ જો અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો આ જે વ્યક્તિગત લોન સહાય યોજના છે તે યોજના અંતર્ગત વ્યવસાય શરૂ કરવા માટે વધુમાં વધુ રૂપિયા 2 લાખ સુધીનું ધિરાણ છે તે મળવાપાત્ર થશે, વાર્ષિક 6% વ્યાજ દર સાથે. મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે. અરજદાર જે તારીખે અરજી ફોર્મ ભરે છે તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધારે હશે તેવા સંજોગોમાં તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી. વાત કરી લઈએ મિત્રો, આજે વ્યક્તિગત લોન સહાય યોજના છે તે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે, ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો, વર્ષ 2024-25 માટે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. 8/7/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 8/7/2024 થી લઈને 8/8/2024 સુધી અરજદાર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. ચર્ચા કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ મિત્રો, આધાર કાર્ડની કોપીની જરૂર પડશે, ત્યાર પછી રેશન કાર્ડ છે, ત્યાર પછી ચૂંટણી કાર્ડ છે, ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો છે, ત્યાર પછી અરજદાર છે તે સફાઈ કામદાર છે અથવા તો સફાઈ કામદારના આશ્રિત બાળક છે તે અંગેનો દાખલો એટલે કે પ્રમાણપત્રની જરૂર પડશે. ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે. આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે. ત્યાર પછી અરજદારના નામની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, જો અરજદાર વિધવા હોય તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે અને અગાઉ ક્યારેય તમે આ યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું એક બાહેંધરી પત્રક આપવાનું રહેશે. તો મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો, જે ગુજરાત રાજ્યના જે સફાઈ કામદારો છે અથવા તો સફાઈ કામદારના આશ્રિત બાળકો છે, તેઓએ અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો આ યોજના અંતર્ગત તેઓને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.